સહયોગી ચાંદની અને આરતી આપણી સાથે ફરી એકવાર ગુડ મોર્નિંગ આપ બંનેને શરૂઆત ચાંદની આપના સાથે કરીશું જી યશ ગુડ મોર્નિંગ અને આજે ફોકસમાં સૌથી પહેલાં ડિક્સન ટેક રહેશે કારણ કે કરાર કરવાના જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે પેજેટ ઇલેક્ટ્રોનિક્સે શાઓમી ટેક સાથે કરાર કર્યા છે કંપનીને ડિક્સન ટેક એટલે રિએક્શન બતાવશે કે ડિક્સન ટેકની સબસિડરી કંપની છે પેજેટ ઇલેક્ટ્રોનિક્સ કે જેમણે કરાર કર્યા છે શાઓમી ટેક સાથે સ્માર્ટફોનના મેન્યુફેક્ચરિંગ માટેના કરાર કંપનીઓ વચ્ચે કરવામાં આવ્યા છે નોઈડા ઉત્તરપ્રદેશ ખાતે પેજેટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ઉત્પાદન પણ કંપની કરશે એટલે એક ત્યાં ફોકસ રાખવાનું છે કંપનીના એમડીનું આ વિષયના કરાર ઉપર કહેવું છે કે કંપની એક પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે એમની સાથે કરાર કર્યા છે અને મોબાઈલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસથી સારી આવકની પણ અપેક્ષા છે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસે Q1 FY24માં કુલ આવકમાં 46% યોગદાન પણ આપ્યું છે એટલા કરાર ઘણા મહત્વના રહેશે કારણ કે એક સ્માર્ટફોનના મેન્યુફેક્ચરિંગ માટેના જ કરાર છે કંપની પહેલેથી જ રિલાયન્સ જીઓ મોટોરોલા અને નોકિયા માટે મેન્યુફેક્ચરિંગ કરે છે તો એક મહત્વની અપડેટ ગઈકાલે તો ખાસું પોઝિટિવ રિએક્શન આપણને કાઉન્ટર પર જોવા મળ્યું હતું કરારને કારણે પણ સ્વાભાવિક છે કે આજે સ્ટોક રિએક્ટ કરતો આપણને દેખાઈ શકે છે ડિક્સન ટેક ઓરોબિંદો ફાર્મા નેક્સ્ટ ત્યાં પણ કરાર કરવાના સમાચાર છે કંપની માટે સિંગાપોરની કંપની હેલિમેન લેબોરેટરીઝ સાથે લાયસન્સ કરાર જે છે એ કંપની દ્વારા થયા છે બાળકોની વેક્સિન માટેના કરાર જે છે કરવામાં આવ્યા છે સબસિડરી ઓરો વેક્સિને આ કરાર કર્યા છે કમર્શિયલ પેન્ટાવેલન્ટ વેક્સિનને ઉત્પાદન અને ડેવલપમેન્ટ માટેના આ કરાર છે આ અંતર્ગત કરવામાં આવશે કામ ક્લિનિકલ સ્ટડીના પરિણામ અને અમુક ડેવલપમેન્ટ પર રકમ પણ કંપની ચૂકવશે સાથે જ હેલિમેન રસીના વ્યાપારીકરણ પર રોયલ્ટી પણ જે છે એ ઓરો વેક્સિન ચૂકવશે તો ત્યાં પણ આપણે એક ફોકસ રાખવાનું છે અરોબિંદો ફાર્મા આજે રડાર પર ઓવરઓલ રિયલ્ટી નેક્સ્ટ સ્ટોક રીડેવલપમેન્ટ માટેના સમાચાર કંપની માટે આવતા દેખાઈ રહ્યા છે મુંબઈ ખાતે થાર્ડદેવ વિસ્તાર જે છે ત્યાં 13,450 સ્ક્વેર મીટરના જમીન રીડેવલપમેન્ટ માટેની એક વાત છે અહીંયાથી કંપનીને રીડેવલપમેન્ટમાંથી 2.5 લાખ સ્ક્વેર ફીટના ફ્લેટ જે છે એ બનાવશે અંતર્ગત રીડેવલપમેન્ટ બાદ તો એક ઘણો મહત્વનું પ્રોજેક્ટ આવી શકે છે કંપની માટે ઓવરઓલ રિયલ્ટી પર આજે એક ફોકસ એન્ડ્યોરન્સ ટેક નેક્સ્ટ કંપની ક્ષમતા વિસ્તરણ માટે મંજૂરી મળતી આપણને દેખાઈ રહી છે અહીંથી કેપેસિટી એક્સપેન્શનના સમાચાર છે પુણેના ચાકન યુનિટમાં એલોય વ્હીલ્સના મેન્યુફેક્ચરિંગમાં એક ક્ષમતા વિસ્તરણ માટે મંજૂરી મળી છે એલોય વ્હીલ્સ દર મહિને 1,90,000 સેટ્સના મેન્યુફેક્ચરિંગની ક્ષમતા ધરાવે છે હવે દર મહિને એલોય વ્હીલ્સમાં વધુ 40,000 સેટ્સનો ઉમેરો થશે ક્ષમતા વિસ્તારવા માટે જે 1,90,000 સેટ્સ છે એમાં વધારે 40,000નું એક એડિશન માટેની મંજૂરી મળી છે ક્ષમતા વિસ્તાર માટે કંપની 45 કરોડ રૂપિયાનું રોકાણ પણ કરશે અને April 2024 સુધીમાં આ વિસ્તરણ પૂરું થશે આના પર કામ જે છે ચાલુ થશે એ પણ એક અનુમાન બનતું દેખાઈ રહ્યું છે તો એક ફોકસ એન્ડ્યોરન્સ ટેક પર પણ આપણે રાખીશું NBCC લિમિટેડ નેક્સ્ટ કાઉન્ટર જ્યાં જગ્યા વેચવાના સમાચાર આવતા આપણને દેખાઈ રહ્યા છે નવી દિલ્હી ખાતે વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં કમર્શિયલ બિલ્ટઅપ સ્પેસ જે છે એ કંપની આથી વેચશે 14.75 લાખ સ્ક્વેર ફીટ જગ્યા વેચવાની કંપનીની યોજના છે અને આ સ્પેસની અગર કુલ વેલ્યુ આપણે જોઈએ તો 5,716.43 કરોડ રૂપિયાની આપણને બનતી દેખાઈ રહી છે તો એક મોટી ડેવલપમેન્ટ પણ કહી શકીએ NBCC ગઈકાલે પણ પોઝિટિવ રિએક્શન હતું આજે પણ એક આપણને એક્શન બતાવી શકે છે અંતિમ કાઉન્ટર રહેશે મારા તરફથી એ છે કે SB લિમિટેડ કંપનીને અહીંથી LOA મળ્યું છે PM કુસુમ 3 સ્કીમ હેઠળ 27.80 કરોડના ઓર્ડર્સ માટેનું LOA કંપનીને અહીંથી મળ્યું છે અને ઉત્તરપ્રદેશના કૃષિ વિભાગ માટે 816 વોટર પંપ બનાવશે કંપની અને Q4 FY23 સુધીમાં ઓર્ડર્સ માટે ઉત્પાદન અને સપ્લાય શરૂ થવાની પણ એક અપેક્ષા આપણને બનતી દેખાઈ રહી છે એટલે કે SB લિમિટેડમાં પણ આજે આપણને એક એક્શન દેખાઈ શકે છે તો અન્ય કાઉન્ટર્સ પણ છે આરતી હજુ ઘણા બધા આજે સમગ્ર દિવસ આપણે ફોકસ રાખીશું જે ચાંદની ઘણા બધા કાઉન્ટર્સ છે શરૂઆત આપણે નઝારા ટેક્સ સાથે હું કરીશ કારણ કે અહીંયા જે રીતે કંપનીને ટેક્સ ડિમાન્ડ મળી છે ફોકસમાં સ્ટોક આપણને રહેતો જોવા મળશે કંપનીનું કહેવું છે કે DGGST પાસેથી લગભગ 2.83 કરોડની ટેક્સ ડિમાન્ડ જે છે તે કંપનીને મળતી દેખાઈ રહી છે તો નઝારા ટેક્સનું કાઉન્ટર આજે ફોકસમાં રહેશે ગઈકાલે એક ઘટાડા સાથેનો કારોબાર આપણને જોવા મળ્યો હતો આજે રિએક્શન પોઝિટિવ આવી શકે છે ફોકસમાં રહેશે SJVN નેક્સ્ટ કાઉન્ટર અહીંયા જે રીતે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે પ્રોજેક્ટ શરૂ કરશે કંપની કંપની ઉત્તરાખંડમાં મુરી ખાતે મેકેનિકલ સ્પિનિંગ પ્રોજેક્ટ જે છે તે શરૂ કરવા જઈ રહી છે અને કુલ 60 મેગાવોલ્ટ નેટવર્ક મોરી હાઇડ્રો ઇલેક્ટ્રોનિક પ્રોજેક્ટ જે છે તે અહીંયાથી શરૂ કરવામાં આવશે તો SJVNનો કાઉન્ટર પણ ફોકસમાં રહેશે પોઝિટિવ રિએક્શન સ્ટોક આજે પણ દેખાડી શકે છે ટાટા પાવર નેક્સ્ટ કાઉન્ટર અહીંયા કંપનીની જે સબસિડરી છે તેના દ્વારા પ્લાન્ટ નવો ચાલુ કરવામાં આવી રહ્યો છે સબસિડરી TPREL એટલે કે ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડનો કેપ્ટિવ સોલાર પ્લાન્ટ જે છે તે સ્થાપવામાં આવશે અને કંપની તમિલનાડુમાં TP સોલાર પ્લાન્ટ જે છે તે આપણને
चालू करती देखाशे तो टाटा पावर नो काउंटर पण फोकस में रहेशे। सब्सिडरी कंपनी द्वारा एक प्लांट जो छे ते तमिलनाडु में शुरू थवा जई रह्यो छे, फोकस में रहेशे। बार्बेक्यू नेशन नेक्स्ट काउंटर अहीं कंपनी जे छे ते हिस्सा अधिग्रहण करवा जई रही है, तेने कारणे फोकस में रहेशे। बार्बेक्यू नेशन अने टॉक्सेनो साथे मळीने सॉल्ट नो अधिग्रहण करशे। अने सॉल्ट ए एक ब्लू प्लेनेट नी ब्रांड छे अने ब्लू प्लेनेट लगभग 53.3% हिस्सा अधिग्रहण जे छे ते अहीं करवामां आवशे। अने टॉक्सेनो छे ते रेड एप्पल किचन कंसल्टन्सी एक जे छे ते कंपनी छे। तो अधिग्रहण ए प्राइमरी अने सेकेंडरी नू मिश्रण रहेशे अने कुल 23.1 करोड़ नी कैश जे छे ते कंपनी आंतरिक फंड द्वारा आपशे अने बाकीनी जे छे ते आ अधिग्रहण जे छे तेना माथी जे आवशे त्यांथी फंड भेगू करवामां आवशे। अने ब्लू प्लेनेट शेरना एक्विजिशननी किंमतनी वात करीए तो लगभग 39,844 प्रति शेरनी आपणने रहेती देखाशे। तो एक हिस्सो अधिग्रहण करवाना समाचारना कारणे बार्बेक्यू नेशन पण फोकसमां रहेशे। टेलिकॉम डेटा आया है तना पर जो टेलिकॉम कंपनी है खासी रिएक्शन करती आज दिवसे जवासे। ट्राई मुजब जुलाई 2023 टेलिकॉम डेटा जाहिर कर जीओए जुलाई में लगभग 39.1 लाख नवा ग्राहकों एड कर। भारतीय एरटेल की बात करें तो जुलाई में 15.2 लाख ग्राहकों एड कर। वोडाफोन आइडिया एज यूजुअल ग्राहकों गुमाव्या है, लगभग 13.2 लाख ग्राहकों गुमाव्या है। बीएसएनएल की बात करें तो 14.1 लाख ग्राहकों गुमाव्या है। तो भारतीय एरटेल और जियो में पॉजिटिव रिएक्शन दिखाई शके है, जयरे वोडाफोन आइडिया आज पर नेगेटिव कारोबार करते दिखाई शके है। छेल्ले एमसीएक्स की बात करें तो अँ कंपनी द्वारा एक सर्क्युलर जाहिर कर कहम कि कंपनी 3 ऑक्टोबर थी नवा कमोडिटी डेरिवेटिव प्लेटफॉर्म्स अहीं थी लागू करशे अने 2 ऑक्टोबरे तेनु मॉक ट्रेडिंग सेशन पण राखवामां आव्युं छे। तो एक नवा प्लेटफॉर्म लॉन्च करवामां आवी रह्यो छे, तेने कारणे एमसेक्स नुं काउंटर पण फोकसमां रहेशे। तो आशा बधा स्टॉक छे जे जाणीए जणાવ્યા, મેં જણાવ્યા, બધા પર રિએક્શન જોવા મળશે।